કતારગામમાં રહેતા એક શ્રમજીવી પરિવારની યુવતી સાથે પરિચિત યુવકે લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરી તેને તરછોડી દેવી હોવાની ઘટના સામે આવી છે। આ અંગે યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પુરાવા ન હોવાનું કહીને ફરિયાદ નોંધાવવાની ના પાડી દેવાઈ હતી, જે બાદ યુવકને બોલાવી થોડો માર મારીને જવા દીધો હતો। જો કે યુવતીની ફરિયાદ દાખલ ન થતા તે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી અને સુરત પોલીસ કમિશનરે લેખિતમાં ફરિયાદ કરાતા આખરે કતારગામ પોલીસે યુવતીનું શારીરિક શોષણ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે। કતારગામમાં રહેતી એક યુવતીનું પરિચિત યુવકે જ લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું હતું, તો પરિચિત યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું, તો દૂરના સંબંધી હેમંત ધારિયા નામનો યુવક અવારનવાર તેણીના ઘરે આવતો હતો, જ્યાં બંને વચ્ચે થયેલી મિત્રતા પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ હતી। હેમંત ધારિયાએ લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું, જે બાદમાં લગ્ન કરવાની મનાઈ કરી હતી અને તરછોડી મૂકી હતી। આ અંગે તેણીએ અનેક વખત યુવકને લગ્ન અંગે ટકોર પણ કરી હતી, તેમ છતાં યુવક તેની સાથે કોઈ સંબંધ રાખવા માટે તૈયાર ન હતો। એટલું જ નહીં, આ વાત કોઈને કહી અથવા પોલીસમાં ફરિયાદ કરશે તો તેની સાથે પણ માણેલા અંગતપણોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। આ અંગે યુવતી પહેલા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી, જે બાદ કતારગામ પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા યુવતીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી, જે રજૂઆતને સુરત પોલીસ કમિશનર અજય તોમારે ધ્યાનમાં લઈને તાત્કાલિક ફરિયાદ નોંધાવવાના આદેશ કર્યા હતા। પોલીસ કમિશનરે આદેશ કર્યા હતા, કતારગામ પોલીસે મોડી રાત્રે યુવતીની ફરિયાદના આધારે શારીરિક શોષણ કરનાર યુવક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સમસ્યા નિદાન કેન્દ્રથી કાજલ પટેલ મહિલા પ્રમુખ છું, અને આ બેન જે આવ્યા છે, જે એમને ન્યાય જોઈએ છે, તેના માટે અમે કમિશનર કચેરી આવ્યા છે। એમને એવું ઈચ્છે છે કે હવે લગ્ન નથી કરવા અને એ કડીથી કડી સજા મળે એ ભાઈને, એવું અમે સાહેબ પાસે અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। હું કમિશનર સાહેબ પાસે હેમંત ધારિયા નામના વ્યક્તિની રજૂઆત લઈને આવી છું કે એણે મારી યારે લગ્નની લાલચ દેતા બહુ બધી વાર શારીરિક શોષણ કર્યું અને હવે ના પાડે છે લગ્ન કરવાની મને। એવું કહે છે કે મારી 5 વર્ષથી સગાઈ થઈ ગયેલી છે, હવે હું તારી આ લગ્ન નહીં કરું। એક વર્ષથી હા, મેં કતારગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી, એ લોકોએ કીધું તારી પાસે કોઈ સબૂત નથી એટલે તારો કોઈ કેસ બનતો નથી। મારી માંગણી એ છે કે એને કડીથી કડી સજા મળે।